કેમ છો વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સેન્ડી નોલેજમાં તો વિદ્યાર્થી મિત્રો તમારી ઘણા બધા સ્ટુડન્ટની કોમેન્ટ હતી કે સર મોટર વ્હીકલ એકની બસોને સત્તર જેટલી કલમો અને ચૌદ જેટલા પ્રકરણોની માહિતી અમને પહોંચાડો તો તમારી કોમેન્ટને ધ્યાનમાં લઈ હવે પછી આપણી યુટ્યુબ ચેનલમાં ડેલી પચાસ જેટલી કલમોની ચર્ચા કરવામાં આવશે એટલે પાંચેક દિવસમાં તમામ કલમોની આપણે ચર્ચા કરી લઈશું તેની પહેલાં જણાવી દઉં કે જે વિદ્યાર્થી નવા હોય તે ચેનલને જોઈન કરી લેજો કારણ કે કંડક્ટર ભરતીનો તમામ સિલેબસ મોડલ પેપરથી માંડી અને કંડક્ટરની પ્રાથમિક જાણકારી સુધીના તમામ પ્રશ્નો આ ચેનલમાં તમને મળે રહેશે તેમજ કોઈ સરકારી ભરતી બહાર પડતી હોય તો તેની ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા પણ તમને હું સમજાવી દઈશ તો આજે વાત કરીએ અને નંબરના પ્રશ્ન સુધીનો વિડીયો આપણે અગાઉ અપલોડ કરી દીધા છે તે વિદ્યાર્થીઓએ ન જોયા હોય પાંત્રીસ નંબર સુધીના વિડીયો તે જરૂરથી પ્લે લિસ્ટમાં જાય અને કંડક્ટર ભરતી બે હજાર એકવીસના પ્લે લિસ્ટમાં તમને તમામ વિડીયો મળી રહેશે આજે વાત કરવી એક્યાસી નંબરના પ્રશ્નની મોટર વાહન અધિનિયમની પ્રકરણ આઠમાસ્યાને લગતી જોગવાઈ કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ આઠમાં ટ્રાફિક વાહન વ્યવહારનું નિયંત્રણ કઈ રીતે કરવું તેના લગતી જોગવાઈ કરવામાં આવેલ છે ત્યારબાદ બ્યાસી નંબરનો પ્રશ્ન મોટર વાહન ધારાની કલમ નંબર એકસો ને બારમાં કઈ જોગવાઈ કરવામાં આવેલ છે તો વાહનોની ગતિ ઉપર ઝડપની મર્યાદાઓ કેટલી રહેલી છે તેના વિશેની માહિતી કલમ નંબર એકસો બારમાં આપેલ છે ત્યારબાદ ત્યાંશી નંબરનો પ્રશ્ન મોટર વાહન ધારાની કલમ નંબર એકસો તેરમાં કઈ જોગવાઈ કરવામાં આવેલ છે તો લોડ એટલે કે વધુ પડતું વજનની કેટલીક મર્યાદાઓ રહેલી હોય છે તે કલમ નંબર એકસો ને તેરમાં દર્શાવેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન સોર્યાસી નંબરનો પ્રશ્નની આપણે વાત કરીએ તો ઓવરલોડિંગ જણાતા વાહનની તપાસ અને વજન કરવાની સત્તા અંગેની જોગવાઈ મોટર વાહન અધિનિયમની કલમ નંબર એકસો ચૌદમાં કરવામાં આવેલ છે ત્યારબાદ પિંચ્યાસી નંબરનો પ્રશ્ન ઓવરલોડ ધરાવતા વાહનોની આગળ જવાના માર્ગે દસ કિલોમીટર અથવા તો વાહનને લઈ જવાના સ્થળેથી વીસ કિલોમીટર જો કોઈ પણ વજન કરવાના સાધન સુધી લઈ જાય અને વજન કરવાની સત્તા કોની પાસે રહેલી હોય છે તો રાજ્ય સરકાર દ્વારા જે અધિકૃત કરેલ અધિકારી હોય એટલે કે રાજ્ય સરકાર દ્વારા નિમવવામાં આવેલ અધિકારી હોય તેની તે તમામ સત્તા રહેલી હોય છે ત્યારબાદ છ્યાસી નંબરના પ્રશ્નોની વાત કરીએ વધુ પડતી ઝડપે વાહન ચલાવવાના ગુનામાં મોટર વાહન ધારાની કઈ કલમ હેઠળ સજા કરવામાં આવશે કલમ નંબર એકસો ત્યાંશી મુજબ તમે વધુ પડતી સ્પીડમાં ગાડી ચલાવો તો તેના મુજબ તમને સજા ફટકારવામાં આવશે સત્યાશી નંબરનો પ્રશ્ન મોટર વાહન ધારાની કલમ નંબર એકસો બારમાં જણાવેલી ઝડપને મર્યાદાનું ઉલ્લંઘન કરતાં કેવો કેવો દંડ ફટકારવામાં આવે છે તેની આપણે માહિતી કરીએ તો ટુ વ્હીલ અથવા તો થ્રી વ્હીલ હોય તો તેના માટે પંદરસો ટ્રેક્ટર માટે પણ પંદરસો એલ એલ એમ વી યુના કોઈ મોટા વાહનો હોય તેના માટે બે હજાર રૂપિયા અને કોઈ અન્ય વાહનો હોય તો તેને ચાર હજાર સુધીનો દંડ રાજ્ય સરકાર ફટકારી શકે છે આગળ વાત કરીએ અઠ્યાસી નંબરના પ્રશ્નની મોટર વાહન ધારા મુજબ દસ કલાકથી વધુ સમય માટે જો કોઈ વાહન જાહેર જગ્યાએ મૂકેલું હોય તો તે વાહનને પોલીસ ખસેડી શકે છે અથવા તો પોલીસ સ્ટેશને લઈ જઈ શકે છે નેશી નંબરનો પ્રશ્ન કે મોટર વાહન ધારાની કલમ નંબર એકસો સોળમાં સેને લગતી જોગવાઈ કરેલ છે તો ટ્રાફિકની નિશાનીઓ ઊભી કરવાની સત્તાઓ અંગેની જોગવાઈ કલમ નંબર એકસો સોળમાં કરવામાં આવેલ છે ત્યારબાદ નેવ નંબરનો પ્રશ્ન કે ડ્રાઇવિંગ અંગેના નિયમોની અને તે નિયમો કેન્દ્ર સરકાર બનાવશે એવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે કલમ નંબર એકસો અઢારમાં કે તમામ જે કાંઈ ડ્રાઇવિંગ અંગેના નિયમો છે તે કેન્દ્ર સરકાર બનાવશે તેવી કલમ નંબર એકસોને અઢારમાં જોગવાઈ કરવામાં આવેલ છે એકાણું નંબરના પ્રશ્નની વાત કરીએ કે જાહેર સ્થળ પર કોઈ પણ વ્યક્તિ ડાબી બાજુ સ્ટીરિંગ કંટ્રોલ હોય તેવું કોઈ પણ વાહન ચલાવી શકશે નહીં અથવા તો તે ચલાવાની પરવાનગી પણ આપી શકશે નહીં તેવી જોગવાઈ શામાં કરવામાં આવેલ છે તો મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર એકસોને વીસમાં તેવી જોગવાઈ કરવામાં આવેલ છે આગળ વાત કરીએ બાણું નંબરના પ્રશ્નની કે માસ અથવા તો તમે સોરી પાસ અથવા તો ટિકિટ વગર મુસાફરી કરવા ઉપર પ્રતિબંધ મોટર વ્હીકલ એક્ટની કઈ કરવા કઈ કલમમાં મોકેલ છે પાસ અથવા તો ટિકિટ વગર મુસાફરી કરતા હોય તો કલમ નંબર સજા કરવામાં આવશે કલમ નંબર એકસો ને અઠ્યોતેર મુજબ તેને સજા ફટકારવામાં આવશે ત્યારબાદ ચોરાનો નંબરનો પ્રશ્ન કે દોડતા વાહનના પગથિયા પર કે વાહનની બોડી બોનેટ પર લઈ જઈ શકો મનાઈ મોટર વાહન ધારાની કઈ કલમમાં ફરવામાં ફરવા ફરમાવેલ છે તો કલમ નંબર વન ટુ થ્રી એટલે કે એકસો ત્રેવીસ નંબરની કલમ ઉપર ત્યારબાદ પિંચાણું નંબરનો પ્રશ્ન કે મોટર વ્હીકલ એક્ટ મુજબ જો કોઈ વ્યક્તિ અકસ્માતે કોઈ ટ્રાફિક સિગ્નલો નિશાનીઓને નુકસાન પહોંચાડે છે તો તેમને નજીકના પોલીસ સ્ટેશને ચોવીસ કલાકમાં જાણ કરવી જોઈએ ત્યારબાદ છન્મ નંબરના પ્રશ્નની વાત કરીએ જાહેર સ્થળ કે રસ્તા પર વાહનને પોલીસ અધિકારીને ખસેડવાની સત્તા મોટર વ્હીકલ એક્ટની કલમ એકસોને સત્યાવીસ મુજબ તેમને સત્તા આપવામાં આવેલી છે ત્યારબાદ સત્તાણું નંબરનો પ્રશ્ન કે બે પૈડાવાળા વાહનો એટલે કે ટુ ના બે વ્યક્તિઓથી વધારે વ્યક્તિઓને બેસી શકે નહીં એવી કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે આ એમપી પ્રશ્નો છે ખાસ યાદ રાખી લેજો સત્તાવું નંબરનો પ્રશ્ન કે બે પૈડાવાળા વાહનો એટલે કે ટુ વ્હીલ તેમાં બે વ્યક્તિઓથી વધારે વ્યક્તિઓ બેસી શકશે નહીં તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે કલમ નંબર એકસો અઠ્યાવીસ ત્યારબાદ અઠ્ઠાણું નંબરનો પ્રશ્ન કે ટુ વ્હીલમાં તેને ચલાવનાર વ્યક્તિ પોતાની ઉપરાંત કેટલા વ્યક્તિથી વધારે વ્યક્તિને તેની પાછળ બેસાડીને મોટરસાયકલ ઉપર લઈ જઈ શકશે નહીં તો એકથી વધુ વ્યક્તિઓને તે બેસાડી અને મોટર પર લઈ જઈ શકશે નહીં આગળના પ્રશ્નમાં પણ આપણે વાત કરી કે બે જ વ્યક્તિ બેસાડી શકશે ત્યારબાદ નવામાં નંબરનો પ્રશ્ન કે રક્ષાત્મક સિરચક એટલે કે આપણે હેલ્મેટ કહીએ આપણી ભાષામાં તો હેલ્મેટ ટુ વ્હીલ ચલાવતી વખતે પરવાનગીની જોગવાઈ મોટર વ્હીકલ એકની કઈ કલમમાં આપેલ છે એટલે કે મોટ હેલ્મેટ મોટર ચલાવ મોટર વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ તેવી કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવે છે કલમ નંબર એકસો ત્રીસ ઓગણત્રીસમાં તેની જોગવાઈ કરવામાં આવેલ છે આગળ વાત કરીએ સો નંબરના પ્રશ્નની કે મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર એકસો ઓગણત્રીસ મુજબ હેલ્મેટ પહેરવામાંથી કોને મુક્તિ આપવામાં આવેલ છે હા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા એવા પારસી લોકો અથવા તો શીખ હોય અને પાઘડી પહેરવાની હોય તેવા લોકોને હેલ્મેટ પહેરવાથી મુક્તિ આપવામાં આવેલી હોય છે તો આપણે સો સુધીના પ્રશ્નોની વાત કરી મોટર વ્હીકલ એકની પ્રાથમિક જાણકારી અને કેટલાક બેઝિક પ્રશ્નો કલમોનેથી લઈ અને પાંચસો જેટલા પ્રશ્નો છે તે પણ આપણે અગાઉના વિડીયોમાં જોઈ લઈશું તો નવા વિદ્યાર્થીઓ ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તમારી લાઇકથી મને ઘણું બધું પ્રોત્સાહન મળતું હશે તો જેમ તમારી લાઈક વધુ આવશે તેમ તમારે કન્ડક્ટરનો તમામ સિલેબસ વધુ પડતો મળતો રહેશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ વંદે માત્ર વિડીયો ગમે હોય તો જરૂરથી તમારા મિત્રો સુધી શેર કરી દેજો